તમારી સાથે પ્રિય સર સુરત. તો આજે આપણે જે પ્રકાશીય સાધન ભણવાના છીએ એનું નામ છે પરાવર્તક ટેલિસ્કોપ. આપણે એક પ્રકારનો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ જ છે. આગળના લેક્ચરમાં આપણે ટેલિસ્કોપ જોઈ ગયા, વક્રી ભવનકારક ટેલિસ્કોપ, બરાબર. એ પણ એક પ્રકારનો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે. આ પણ એક પ્રકારનો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે. બંનેમાં ફરક એટલો છે કે વક્રી ભવનકારક ટેલિસ્કોપમાં આપણે માત્ર વક્રી ભવન કન્સેપ્ટથી જ આખા ટેલિસ્કોપને દર્શાવીએ છીએ, મતલબ એમાં વક્રી ભવન કન્સેપ્ટનો ઉપયોગ થાય છે. જ્યારે પરાવર્તક ટેલિસ્કોપમાં વક્રી ભવન અને પરાવર્તન બંને કન્સેપ્ટનો ઉપયોગ થશે. તો આ જે ટેલિસ્કોપ છે આમાં સવાલ તો બહુ પૂછાતા નથી, પણ થિયરીકલ કન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે પરાવર્તક ટેલિસ્કોપ કોને કહેવાય. ધ્યાનથી સમજો. સૌથી પહેલા આપણે આકૃતિ જોઈએ. એક નળાકારીય સ્ટ્રક્ચર તમને અહીં દેખાય છે. Thank you.